સો ગુડ મોર્નિંગ અને આજે છે 30 નવેમ્બર. સો આજના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા છે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો, જેનો જવાબ હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવીશ. સો વિડીયોને લાસ્ટ તક જોવાનો આગ્રહ રાખવો. સો આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. સો આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ બન્યા છે? સો જવાબ છે અનિલ મુકિમ. સો અહીં તમે જોઈ રહ્યા છો અનિલ મુકિમજીને, જેઓ તાજેતરમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે, જે 1985 બેચના IAS અધિકારી છે, તેઓ હવે નિમણૂક કરવામાં આવશે. સો આમની પહેલાં કોણ હતું? તો આમની પહેલાં મુખ્ય સચિવ હતા ડૉક્ટર JN સિંઘ હતા. સો તેઓ આજે એટલે કે 30 નવેમ્બરના રોજ રિટાયર થાય છે. સો હવે તેમની જગ્યાએ અનિલજી આવશે. સો થોડું રિવિઝન કરીએ તો તાજેતરમાં જ આપણે કાલે જ ચર્ચા કરી ગયા કે ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તો તે બધું તમારે યાદ રાખવાની છે અને બાકીની ડિટેલ્સ તમે ગુજરાત વિશે અહીં જોઈ શકો છો. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો સેકન્ડ ક્વેશ્ચન છે કે તાજેતરમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સો આન્સર છે બિપિન રાવતજીની. સો તાજેતરમાં જ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે બિપિન રાવતજીની નિમણૂક કરવામાં આવી છે. સો બિપિન રાવત તેઓ ભારતના આર્મી પ્રમુખ અને તેઓ ડિસેમ્બરમાં રિટાયર થવાના છે આર્મી ચીફ તરીકે. સો હવે ત્યારબાદ તેઓ ડિસેમ્બરમાં રિટાયર થશે, ત્યારબાદ તેઓ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે ફરજ બજાવશે. અને મનોજ મુકુંદ નારાયણ તેઓ ભારતના નવા આર્મી ચીફ તરીકે નિમવામાં આવશે. સો થોડું રિવિઝન કરીએ તો કરમબીર સિંહ તમને ખ્યાલ જશે, તેઓ નૌસેનાના પ્રમુખ છે. અને રાકેશ કુમારસિંહ ભદૌરિયા તેઓ વાયુસેનાના પ્રમુખ છે. સો આર્મીના કોણ થશે? મનોજ મુકુંદ નારાયણ થશે. તે તમારે યાદ રાખવાની છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિડીયોને આગળ વધતા પહેલાં મિત્રો, તમને અમારો વિડીયો થોડો બી પસંદ આવતો હોય, થોડો બી બેનિફિટ થતો હોય અમારા વિડીયોથી, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી અમને આવા જ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો થર્ડ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે 21મી એશિયાઈ તિરંગબાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? સો ઉપરાંત બંને અભિષેક વર્મા અને જ્યોતિષ સુરેખા વૈનમ તે બંનેએ જીત્યો છે. સો તાજેતરમાં જ થાઇલેન્ડની રાજધાની બેંકોક તમને ખ્યાલ છે, ત્યાં ચાલી રહી છે 21મી એશિયન તિરંગબાજ ચેમ્પિયનશિપ. સો અભિષેક વર્મા, તમે જોયું છે અભિષેક વર્મા અને જ્યોતિષ સુરેખાની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને તેમને ચીનની જોડીને હરાવ્યો છે અને ગોલ્ડ મેડલ જીતી ગયા છે. સો થોડું રિવિઝન કરીએ તો તાજેતરમાં જ આપણે ચર્ચા કરી ગયા કે એકલવ્ય પુરસ્કાર 2019 માટે ઝીલી દલાબેહરાની પસંદગી કરવામાં આવી છે. એના માટે એકલવ્ય પુરસ્કાર 2019 માટે તે તમારે યાદ રાખવાની છે. તેઓ સેના ખેલાડી છે? તેઓ વેટ લિફ્ટર છે ઓડિશાના. તે પણ તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો ફોર્થ ક્વેશ્ચન છે, તાજેતરમાં વિશ્વની 34મી ટીમ વિરુદ્ધ ગોલ્ડ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી કોણ બન્યો છે? સોરી, 4 ટીમ વિરુદ્ધ ગોલ્ડ કરનારો વિશ્વનો એકમાત્ર ખેલાડી હોય તો તે છે લિયોનલ મેસી. તેમ તમને ખ્યાલ જ હશે. સો તાજેતરમાં જ અહીં તમે જોઈ રહ્યા છો લિયોનલ મેસીને. સો તાજેતરમાં જ લિયોન મેસી ચેમ્પિયન્સ લીગમાં 34 ટીમોને વિરુદ્ધ ગોલ કરનારે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. સો તેઓ અર્જેન્ટિના અને સ્પેનનો નાગરિકતા ધરાવે છે. સો થોડું રિવિઝન કરીએ તો આપણે તાજેતરમાં ચર્ચા કરી ગયા કે સુરેશ કૃષ્ણાએ તેઓ ક્વોલિટી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે તમારે યાદ રાખવાની છે. સુરેશ કૃષ્ણ કયો એવોર્ડ? તો ક્વોલિટી રત્ન એવોર્ડ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો તાજેતરમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કઈ જગ્યાએ આયોજિત થયો હતો? સો ગોવામાં થયો હતો, ગોવાના પણજી ખાતે. સો તાજેતરમાં જ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ગોવાના પણજી ખાતે 20-28 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. સો આ 50 નંબરનો મહોત્સવ હતો. કેટલામાં નંબર? 50મા નંબરનો મહોત્સવ હતો. અને આ મહોત્સવમાં 76 દેશોની 200 ફિલ્મો દર્શાવવામાં આવી હતી. અને ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની સ્થાપના ક્યારે થઈ છે? તો 1952માં થઈ છે. ત્યારથી દર વર્ષે ગોવામાં આયોજિત થાય છે, દર વર્ષે ગોવામાં જ થાય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જો ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે પ્રથમ -2019 શરૂ થયો છે? તો જાપાન અને ભારત વચ્ચે. ત્યારબાદ છે તાજેતરમાં ડેફ કોમ ઇન્ડિયા 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સો ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે ડેફકોમ ઇન્ડિયા 2019. ત્યારબાદ છે તાજેતરમાં ઇન્ડિયન રેટિંગ રિસર્ચ વર્ષ 2020 માટે ભારતીય GDP ગ્રોથ કેટલા રહેવાનો અનુમાન લગાવ્યો છે? તો 5.6%. કોને લગાવ્યો છે? તો ઇન્ડિયા રેટિંગ રિસર્ચે લગાવ્યો છે 2020 માટેનો 5.6%. તે તમારે યાદ રાખવું. ત્યારબાદ છે તાજેતરમાં
47મું અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો લખનૌ ખાતે, યુપીના લખનૌ ખાતે કરવામાં આવ્યું છે, તે તમારે યાદ રાખવું છે. જો નેક્સ્ટ, સો આ છે અગાઉના પ્રશ્ન પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, સો તેનો આપણે ચર્ચા કરી લઈએ. સો પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધુ સમય સુધી હોદ્દો ધરાવનાર મહાનુભાવ કોણ છે? સો એ આન્સર છે જસ્ટિસ વાય વી ચંદ્રચૂડ. તેઓ સૌથી વધારે સમય સુધી હોદ્દા ઉપર રહ્યા છે ન્યાયાધીશ તરીકે, મુખ્ય ન્યાયાધીશ તરીકે. ત્યારબાદ છે, પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો તમને ખ્યાલ જ હશે કે ઉદવાડા. ત્યારબાદ, સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો દેશ કયો છે મિત્રો? સો કેનેડા. ત્યારબાદ છે, પ્રથમ ગુજરાતની ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું? સો આમાં આવે છે ગોવાલણી. અને જો એમ પૂછે કે પ્રથમ ગુજરાતી નવલકથા, તો આવશે કરણ ઘેલો. અને જો એમ પૂછે કે પ્રથમ ગુજરાતી નિબંધ, તો ભૂત નિબંધ. અને એમ પૂછે કે પ્રથમ ગુજરાતી, આ બધી પ્રથમ જ છે. સો એમ પૂછે કે પ્રથમ ગુજરાતી આત્મકથા કઈ છે? તો મારી હકીકત કવિ નર્મદની છે. ત્યારબાદ છે, વર્ષ 1987માં ભારતના સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો મદ્રાસમાં કરવામાં આવી હતી, તે તમારે યાદ રાખવાની છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અગર વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો આવા વિડીયો મેળવવા માટે, જેથી અમને પ્રોત્સાહન મળે. સો સબસ્ક્રાઈબ જરૂર કરો અમારી ચેનલને. સો થેન્ક યુ ફોર, હેવ એ નાઇસ ડે.